સંગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પંકજ. આજે મહાસંગ્રામની ટીમ પહોંચી છે સૌરાષ્ટ્રનું એક સમયનું પેરિસ ગણાતું એવું જામનગરમાં. આમ તો છોટા કાશી પણ કહેવાય છે જામનગર. જામનગરનો રાજકીય ઇતિહાસ જોઈએ તો અહીંયા ભાજપ અને કોંગ્રેસ બંને પ્રભુત્વ જમાવેલું છે, પરંતુ 2014ની જે ચૂંટણી છે એમાં પૂનમબેન માડમે વિક્રમ માડમને હાર આપી હતી, પરંતુ આ વખતે બીજેપીએ ફરી એકવાર પૂનમબેનને ટિકિટ આપી છે. તો કોંગ્રેસમાંથી મુડુભાઈ કંડોરિયાને ટિકિટ મળી છે. જોવાનું એ છે કે આ વખતે કોંગ્રેસ બાજી મારી જાય છે કે પછી ભાજપ. તો આપણે કોંગ્રેસમાંથી પ્રવીણભાઈ જે વર્તમાન ધારાસભ્ય છે એ અને એમની ટીમ છે એમને ઇન્વાઇટ કર્યા છે, આપનું સ્વાગત છે. ભાજપમાંથી જે હસમુખભાઈ અને તેમની ટીમ, આપનું પણ સ્વાગત છે. અને ડોલરભાઈ રાવલ જે રાજકીય વિશ્લેષક છે, વરિષ્ઠ પત્રકાર છે જામનગરના, આપનું પણ સ્વાગત છે. તો આપણે જનતા સાથે અને બંને પક્ષો સાથે જોડાઈશું અને એ જાણવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર જામનગરનો વિકાસ કેટલો થયો છે, શું જરૂર છે જામનગર માટે અને શું નથી થયું, કયા વિકાસના કામો નથી થયા, કઈ માગણી પડતર છે, કઈ યોજનાઓ બીજેપી લાવી શકી છે, કઈ યોજનાઓ નથી લાવી શકી. તો બધા તૈયાર છો હાથ ઉપર કરીને? તૈયાર છો? આ બાજુ બધા તૈયાર છો? જવાબ ચલો તો બધા તૈયાર છે. તો આપણે શરૂઆત કરી દઈએ છે. સૌથી પહેલા બીજેપી હસમુખભાઈ, આપને પૂછવા માંગીશ કે ફરી એક વખત પૂનમબેને ટિકિટ આપવામાં આવી છે, શા માટે જનતા તમને પસંદ કરે? પાંચ વર્ષ સુધી આ સંસદીય ક્ષેત્રમાં અમારા સંસદ સભ્ય બેન શ્રી પૂનમબેન ખૂબ સક્રિય રહ્યા છે. તમામ ક્ષેત્રે, ચાહે ખેડૂત હોય, કિસાન હોય, યુવાન હોય, તમામ ક્ષેત્રે સક્રિય રહ્યા છે. તમામના પ્રશ્નો ઉદ્યોગપતિઓએ ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે, ઉકેલા છે. અને દેશમાં નરેન્દ્રભાઈની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે પાંચ વર્ષમાં જે કામ કર્યા છે, આંતરિક સુરક્ષા, બાહ્ય સુરક્ષા, આર્થિક મોરચે, આ બધા કામો વિકાસની વાત લઈને અમે લોકો સમક્ષ જવાના છીએ. અને વિશ્વાસ છે અમારા ઉમેદવાર અગાઉની બહુમતી કરતાં પણ વધુ બહુમતીથી જીતશે. પણ 2014માં તો મોદી લહેર હતી, આ વખતે તો મોદી લહેર નથી. તો તમે વિકાસના કામોને લઈને લોકોની વચ્ચે જશો કે મોદીના ચહેરાને આગળ કરીને? 2014માં નરેન્દ્રભાઈએ 12 વર્ષ સુધી ગુજરાતને જે રીતે નેતૃત્વ પૂરું પાડ્યું હતું, એ વાત લઈને અમે દેશની પ્રજા સામે ગયા હતા ભારતીય જનતા પાર્ટી, અને દેશની પ્રજાએ એ વાત સ્વીકારી હતી. આજ તો નરેન્દ્રભાઈએ દેશ લેવલે 5 વર્ષ જે નેતૃત્વ કર્યું છે, કામ કર્યું છે, એને લઈને સમગ્ર દેશમાં અમે જવાના છીએ, જામનગરમાં પણ એ જ રીતે જવાના. પ્રવીણભાઈ, આપને પૂછવા માંગીશ કે કોંગ્રેસને જનતા શા માટે પસંદ કરે, શા માટે તમને વોટ આપે? કોંગ્રેસને એટલા માટે પસંદ કરે કારણ કે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાત મોડેલ લઈ અને દેશમાં ગયા, ત્યાર પછીના જે 5 વર્ષમાં જે વાસ્તવિકતા જે સામે આવી, એ વાસ્તવિકતામાં લોકોને પોતાને ખ્યાલ આવી ગયો છે કે આ તો પ્રપાગંડા છે, ફ્રોડ એન્ડ બ્લફ્ડ છે. કારણ કે વાસ્તવિક રીતે જે વાતો કરે છે એ પ્રમાણે એનું શાસન વ્યવસ્થા કરી નથી શકી, અને જૂઠા વાયદાઓ, જાજુ બોલવું, ખોટું બોલવું, જોશથી બોલવું, આ પ્રકારની, અને લોકોને ગુમરાહ કરી અને જે વાસ્તવિક છે એને દબાવી અને જે ભ્રમ ઉભો કરી કાલ્પનિક ભાવનાઓને ભડકાવી અને શાસન કરવાની જે રણનીતિ છે એ લોકોમાં ઇન્ક્લોઝ થઈ ગઈ છે, ખુલ્લી પડી ગઈ. જો તમે એવું કહો છો કે ખરેખર આ લોકો જોરથી બોલીને જૂઠું બોલે છે, તો તમારા નેતાઓને તો તમે સાચવો, એ લોકો કેમ એ પાર્ટીમાં જઈ રહ્યા છે? તમારા ધારાસભ્ય જામનગર ગ્રામ્યના એ પાર્ટીમાં જઈ રહ્યા છે? જે લોકો પાર્ટી છોડીને જતા હોય એની ઇન્ડિવિજ્યુઅલ બાબત છે. એ કોઈ પણ વ્યક્તિ ફ્રોડ હોઈ શકે એનો મતલબ એવો નથી કે પાર્ટી એના માટે કોઈ ગલતી છે કે એના માટે પાર્ટી ગુનેગાર છે. પણ એક ધારાસભ્ય હોય તો બરાબર છે, તમારી તો એક પછી એક ધારાસભ્યની આખી ફોજ છે જે બીજેપીમાં જઈ રહી છે. તમે ધારાસભ્યોને નથી રોકી શકતા, તો પછી ઉમેદવારોને કેવી રીતે જીતાડશો? નહીં, ધારાસભ્યની ફોજ નથી જાતી. અમુક ધારાસભ્યો છે, 80માંથી 4-5 જે ગણા ગાંઠા ધારાસભ્યો ગયા છે, એની સમસ્યા હોઈ શકે, પણ એનો મતલબ એવો નથી કે આખી કોંગ્રેસના ધારાસભ્યો એને ઘૂંટણીએ ટેકી દે કે ઈ કેમ કરવા માંડે. તમે જુઓ, અને જે લોકો ગયા છે એ પણ પસ્તાણા છે. પણ જ્યારે લોકોને ભ્રમિત કરવાની વાત આવે તો ધારાસભ્ય પણ એક સમાજ વ્યવસ્થામાંથી આવે છે, એને પણ એવા એમ કે પોતાના સપનાઓ બતાવીને તમને મિનિસ્ટ્રી આપશું, તમને ફલાણું બલાણું આપશું એમ કરીને લઈ ગયા છે, પણ વાસ્તવિકતાનો ખ્યાલ તો એને આવ. મનોહરભાઈને તો કેબિનેટ મંત્રાલય મળી ગયું, કુંવરજીને કેબિનેટ મંત્રાલય મળી ગયું, હવે બીજું એ લોકોને શું જોઈએ? હવે આ વાત તમે મને કહો કે એમાં ક્યાં એમાં પસ્તાવો કે? મૂળ વાત એ છે કે લોકોના મુદ્દાને લઈને તમે જો લોકોની વચ્ચે જાઓ. સાચી છે, તમારી વાત સાચી છે, પણ જ્યારે કુંવરજીભાઈ ગયા ત્યારે એને શું કીધું કે હું કોંગ્રેસમાં હતો એટલે લોકોના કામ થતા નહોતા. તો આ પ્રકારની શાસન વ્યવસ્થા કોઈ કોઈ પણ વિરોધ પક્ષનો ધારાસભ્ય હોય તો એના કામ ન કરવા. એને આપ મને જણાવો, જામનગરની જનતાને એવું શું જોઈએ છે જે આ લોકો નથી આપી રહ્યા? મારે શહેર પ્રમુખ સાહેબને એ કહેવું છે કે 5 વર્ષના શાસનમાં જે મોદી સાહેબે જે વચનો આપ્યા હતા એ વચનોનો ભારતીય જનતા પાર્ટી ખુલાસો કરે કે જે મોદી 15 લાખ રૂપિયા કારા નાણા આ વસ્તુનો મને ખાલી જવાબ આપે. માત્ર ને માત્ર અમિત શાહ એમ કે એ ચુનાવી જુમલા થા માત્ર ને માત્ર આ જનતાને ગુમરાહ કરે છે. એટલે જામનગરની વાત, જામનગરમાં શું જોઈએ?
આ લોકસભાની ચૂંટણી છે, આમાં માત્ર જામનગર શહેર ન આવે, ગામડા પણ આવે છે. ગામડાની મોટામાં મોટી સમસ્યા અત્યારે ખેડૂતોની સમસ્યા છે. ખેડૂતો પાસે પાક વીમા પેટે 65,000 કરોડ રૂપિયા ઉઘરાવ્યા છે. એ 65,000 કરોડમાંથી માત્ર 15,000 કરોડ રૂપિયા જ ખેડૂતોને પાછા આપ્યા છે વીમા પકાવ્યા પેટે. તો બાકીના પૈસા એ કંપની લઈ જાય છે. પહેલા આ પૈસા સરકારની તેજોરીમાં જમા જતા, જે વીમા કંપની જે ચૂકવતા, વધતા એ પૈસા સરકારી તેજોરીમાં જમા થતા. તો એવી શા માટે હવે કંપનીઓને વીમા આપી દીધું ખેડૂતોને? જવાબ લઈ લઈએ. કાળું નાણું નથી આવ્યું 2014માં જે વચન આપ્યું હતું, અને અત્યારે તમે હિન્દુ આતંકવાદને લઈને અને ભારત પાકિસ્તાન ઉપર આવી ગયા છો. મુદ્દાની વાત કરો. કાળા નાણાંની વાત કરું, 100 દિવસમાં લાવવાની વાત. નોટબંધી થઈ, જીએસટી લાવ્યા, પરિસ્થિતિ તમારી સામે આવી. આજે જે ખોટું કરતા હતા એ લોકો સામે આવી ગયા છે. ઇનડાયરેક્ટલી થાય. આ કોઈ એવું નથી કે રૂપિયા રોકડા લઈ આવીને કોકના ઘરમાંથી કાઢવાના છે. વહીવટી વસ્તુ એવી છે કે જે વસ્તુ તમારી સામે બહાર આવે તો એ ઇનડાયરેક્ટલી આવે છે. આજે તમે પરિસ્થિતિ નરી વાસ્તવિક બધા એ પણ જોઈ શકે છે. મૂળ વાત એ છે કે લોકોના પ્રશ્નો સાઇડલાઇન ગયા છે. તમે વાત કરો છો કે કોંગ્રેસ પાકિસ્તાનની પાર્ટી છે, આ તો મુદ્દો નથી. આ કોઈ કહેતું નથી કોંગ્રેસ પાકિસ્તાનની પાર્ટી છે એવું. સીએમ રૂપાણી એટલા માટે કીધું છે કે મોહન કુંડારિયાનું જયારે ફોર્મ ભરવા ગયા હતા ત્યારે જેમણે આ સ્પીચ. હું કારણ કહું છું કે જયારે તમે ભાઈ જ્યારે તમે કોઈ પાકિસ્તાનની ભાષામાં બોલવા માંડો ત્યારે કોઈકે તમને એમ કહેવું પડે કે ભાઈ પાકિસ્તાનની પાર્ટી છે. તમે ખાલી ચૂંટણી ઢંઢેરો તો કોંગ્રેસનો જુઓ, શું દેખાડે છે એ? કોને મદદ કરવા માટેના આ બધા વચનો છે? દેશદ્રોહનો કાયદો રદ કરવામાં આવશે, સૈન્યોને જે વિશેષાધિકાર આઝાદી પહેલાથી મળેલો છે એ પાછો ખેંચવામાં આવશે, વગર શરતે અલગાવવાદીઓ સાથે વાતચીત કરવામાં આવશે. આ કોના ફાયદા માટે છે? એક રીતે જોવા જાવ તો એ ક્યાંક આતંકવાદની તરફેણ થઈ રહી હોય એવું નથી લાગતું. ચલો જવાબ. એ રાજદ્રોહનો કાયદો, રાજદ્રોહના કેસ, માત્ર ને માત્ર રાજદ્રોહનો કેસ હતો. રાજદ્રોહની જે કલમ છે એ કલમનો દુરુપયોગ કરી ભાજપ શાસકોએ, જે પણ માણસ ભાજપ શાસકની વિરુદ્ધ બોલે એની ઉપર રાજદ્રોહ લગાવવામાં આવે છે. અને એ એવી વાત કરતા હોય તો મહેબુબા મુફ્તી સાથે ઈલું કરવા એની શું જરૂર છે? અને બીજી વાત હું તમને કહું, 6,000 પથ્થરબાજો ઉપર કેસ પાછા ખેંચ્યા કે માસૂમ છોકરાઓ છે. જે અલગાવવાદીઓની તમે વાત કરી કે એ લોકો અલગાવવાદને સમર્થન આપે છે, તો તમે તો પીડીપી સાથે બેસીને સરકાર રચી લીધી, 2.5-3 વર્ષ સુધી સત્તા ભોગી. આ 2.5-3 વર્ષમાં પીડીપીની સાથે ભારતીય જનતા પાર્ટીએ પોતાની શરતોએ શાસન કર્યું છે. કાશ્મીરના અંદર કોઈ પણ જાતની નબળાઈ નથી રહેવા દીધી. સમગ્ર દેશમાં કાશ્મીરને છોડીને 5 વર્ષમાં એક પણ આતંકવાદી હુમલો નથી થયો. ભારતીય જનતા પાર્ટીની આ ઉપલબ્ધિ છે 5 વર્ષમાં. 95 સાલથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી શાસન કરે છે. 5 વિધાનસભા પૂરી થઈને 6ઠી વિધાનસભામાં ગુજરાતની પ્રજાએ ભાજપને શાસન આપ્યું છે. ઓકે. પણ મૂળ વાત આપણે જામનગર ઉપર આવું છે. જામનગરની વાત કરો, જામનગર લોકસભા સીટ ઉપર ખરેખર શું જોઈએ? મારે છે ને જામનગરની લોકસભાની સીટ ઉપર નથી બોલવું, આ દેશની અંદર જ્યારે મોદી સરકાર આવી ત્યારથી દલિતો ઉપર અત્યાચાર વધ્યા છે. 5% અને 5 પોઈન્ટનો વધારો થયો છે. મહિલાઓ સુરક્ષિત નથી, મહિલાઓ ઉપર બળાત્કાર થાય છે. લેડીઝો તો સાવ સુરક્ષિત છે જ નહીં. જે દિવસે મોદી સરકાર આવી ત્યાર પછી મહિલાઓ દલિતો ઉપર અત્યાચાર વધ્યા છે. અમારું આજ કહેવાનું છે. અને બીજું કહેવાનું, જો એ લોકો એમ કહેતા આતંકવાદી હુમલા નથી થયા, તો જે પુલવામામાં થયો હુમલો, એ જે 45 યુવાનો જે શહીદ હોય રહ્યા, તો આ ભાજપ સરકારની નિષ્ફળતા હતી. અત્યારે જે ને હું તમને ગેરંટી દઉં, તમારી ઇનોવામાં દારૂ લઈને જાઓ ને તો તમે પકડાઈ જાઓ. 300 કિલો RDX હોય ને તોય નથી પકડાતો. 300 કિલો RDX નથી પકડો. ખૂબ મુદ્દાની વાત કરી છે અસમુખભાઈ, જવાબ રેડી રાખજો. મહિલાઓ સુરક્ષિત નથી એવો મુદ્દો ઉઠ્યો? એવું કંઈ નથી, મહિલાઓ સુરક્ષિત છે, ઘણી સુરક્ષિત છે. અને ખાસ કરીને હજી એક બીજા મુદ્દા પર વાત કરવી છે કે અમારા યુથના 3 ભાઈઓ છે જે અત્યારે હાલમાં રાઇટ ટુ એજ્યુકેશનના ફોર્મ ભરે છે, એની યોજના કોને બહાર પાડી છે? પૂછી લેજો જરા મોદીજીની યોજના. હા બોલો, જવાબ આપો. બેનને કહું કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ જ્યારે બહાર પડ્યો, એક કોંગ્રેસની UPA 2ની જે સરકાર હતી 2009માં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની સરકાર બહાર પાડી. બેન, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009માં કોંગ્રેસની UPA સરકાર દ્વારા હતી. અને વાત છે જ્યારે કોંગ્રેસને ભાજપના જે આપણે અત્યારે વિકાસની વાત કરીએ તો વિકાસ જામનગરમાં ભાજપે કર્યો ભાજપનું કાર્યાલય બનાવ્યું, ભ્રષ્ટાચાર કરી, જેનો એક વિડીયો વાયરલ થયો, એ ભાજપનું કાર્યાલય બનાવ્યું, આ વિકાસ કર્યો, અને એ પણ ભ્રષ્ટાચારથી ભાજપનો વિકાસ થયો છે. આવું છું.
તમને એક વાત કરવી છે, કારણ કે તમે વરિષ્ઠ પત્રકાર છો, તમે જોયું છે જામનગરની રાજનીતિને નજીકથી જોઈ છે, ખરેખર મુદ્દાઓને ડાયવર્ટ કરવાની એક પરિસ્થિતિ અત્યારે દેખાઈ રહી છે, જામનગરને શું જોઈએ છે જે આ બંને પક્ષના લોકો ઇગ્નોર કરી રહ્યા છે? જામનગરને દરરોજ પાણી જોઈએ છે જે નથી મળી શક્યું, છેલ્લા 30 વર્ષથી એકાત્રા પાણી આપવામાં આવે છે, 30 વર્ષથી એકાત્રા પાણી મળે છે. અચ્છા, બીજું શું જોઈએ છે જામનગર? જામનગરમાં સ્થાનિક લઘુ ઉદ્યોગમાં જે મંદીનો માહોલ છે, જેમાં કાયદાની વિસંગતતા છે, એ દૂર કરીને રોજગારી વધારવાની જરૂર છે. 30 વર્ષથી એકાત્રા પાણી મળે છે અને ત્યાં કીધું છે કે ભાજપનો વિકાસ થયો છે. મારા મિત્રને હું કહું, 3 વર્ષ પહેલા જામનગરમાં રોજ પાણી શરૂ કર્યું હતું. મારા વિરોધ પક્ષના મિત્રોએ અને મારી પાર્ટીના મિત્રોએ પ્રજાના રજૂઆતના અંતે લેખિત રજૂઆતો જામનગર મહાનગરપાલિકામાં છે, જામનગર મહાનગરપાલિકામાં છે. અમારે એકાત્રે પાણી જોઈએ છીએ અને એના સાથે થઈને એકાત્રે પાણી કરવામાં આવ્યું છે. પણ મારે પાણીની વાત કરવી છે. જામનગરમાં વરસાદ નહોતો રણજીત સાગર ડેમ જે પાણી પીવાનો છે એ સૌની યોજના હેઠળ, જેથી સૌની યોજના 2012માં જાહેર કરી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, તેથી મારા કોંગ્રેસના મિત્રોએ એમ કીધું હતું કે આ શેખ ચલીના સપના છે. પણ આજે હું કહીશ, જામનગરની પ્રજા અહીંયા ઊભી છે, જામનગરમાં 9.5 ફૂટ પાણી આવતા 2.5 મહિનાનું પાણી છે ને, એ જામનગરમાં સૌની યોજના હેઠળ નર્મદાનું નાખ્યું છે. સૌની યોજના હેઠળ પાણી મળે છે, પાણી કેટલું મળે છે? પાણી કરતા હું તમને કહું કે આ લોકો વાતો કરે છે, પણ જ્યારે આકાશી જમીન માપણીની વાત કરી આ સરકારે, અને એમાં જે ઉપગ્રહથી જે જમીન માપવાની જે વાત હતી એ એક પ્રાઇવેટ કંપનીને આપી અને 272 કરોડ રૂપિયાનો ધુમાણો કર્યો છે. કારણ કે અત્યારે એ માપણી ગામડાઓમાં જમીન માપણી ફરીથી કરવી પડે એમ છે. એકબીજાના સર્વે નંબરો અદલ બદલ થઈ ગયેલ છે અને રસ્તાઓ પણ એકબીજાના રોકાઈ ગયા છે. કોઈનો 10 વીઘા હોય તો 20 વીઘા જમીન થઈ ગઈ છે. અત્યારે ખેડૂતોમાં સરકારી કચેરીમાં એ લોકો હેરાન પરેશાન થાય છે. હજી સુધી આ લોકો આ પ્રોબ્લેમનું સોલ્યુશન જે પોતે જાતે ભારતીય જનતા પાર્ટીએ જે સમસ્યા ક્રિએટ કરી એનું સોલ્યુશન કરી નથી શકે. 272 કરોડ રૂપિયાનો આમાં ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચારની વાત કરે છે. પાણી મળે છે આ વિસ્તારમાં? પાણી મળે છે? કઈ નથી મળતું. જો 6 વર્ષ પહેલા મોદી સાહેબે સૌની યોજના બહાર પાડેલી, 10,000 કરોડની યોજના હતી, એના હેઠળ 115 ડેમ ભરવાના હતા. 115 ડેમ, આજે 115 ડેમ માંથી કેટલા ડેમ માં પાણી આવ્યું? કેટલા ડેમ માં આવ્યું આંકડો છે? 115 ડેમ માંથી કેટલા ડેમ માં પાણી આવ્યું? 30,000 પહોંચી. 10,000 કરોડની યોજના, 30,000 કરોડ. સૌની યોજનાની વાત કરો છો, કલ્પસર યોજના જે ગુજરાતની જીવાદોરી હતી, કલ્પસર યોજનાના માત્ર નારિયેળ નાખીને 800 કરોડ રૂપિયા વાપરી ગયા. હજી કલ્પસર યોજનાનું એક ખાતું પૂરું કરવા પછી એને શું કામ કર્યું કલ્પસર યોજના માટે? કલ્પસર યોજના ક્યાં છે એ તો કહો. યોજના જ નથી કલ્પસર યોજના જ નથી એવું કે છે. જો સાંભળી લો, કલ્પસર યોજના તો છે. સાહેબ, રોજગારીની વાત કરીએ તો ભારતની પ્રસિદ્ધ 10 કંપનીઓમાંથી 5 કંપનીઓ આવ્યા છે. માત્ર જામનગર જિલ્લાના નહીં, બહારના લોકોને પણ આ પુષ્કળ રોજગારી મળે છે, પુષ્કળ પ્રમાણમાં રોજગારી મળે છે. અને રહી મહિલા સુરક્ષાની વાત, આજે પણ હું કોંગ્રેસના મિત્રોને એટલે કહીશ કે પોતાના ઘરના મેમ્બરોને રાત્રે 2 વાગે એકલા પર સુરક્ષિત રીતે જામનગરમાં પોતાના ઘરે પહોંચી જાય છે. એક પણ પ્રકારના જામનગરમાં ધન વાગે અમારે બૈરા છે ને, 5 આટલો અમારે પ્રગતિ થઈ છે જામનગરમાં. આટલા ભાજપ આવ્યા પછી કોઈ લેડીઝ અમારી 80 વાગે નીકળતી નથી ને, રાતે 12 વાગે અને રોજ 5 સ્ટાર ઓપનમાં ખુલે આમ રખડે. અમારે કોઈ આ લેડીઝ દુખી નથી. અને બીજો પ્રશ્ન, હું ખેડૂત જાઉં, મેં મારે ગયે વર્ષે 2,50,000 રૂપિયા બી હું આવ્યો હતો અને આજો કરે એ બી હું આવ્યો છે. અને અમારી વાડીઓમાં જોઈ જાઓ તમે, અમારે લાગત ખેતરોમાં વાડીઓમાં મજૂર ભાઈ. ઓકે, મને 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 એક વાત કહો, તમે એમ કીધું કે કલ્પસર યોજના છે જ નહીં, આ વાત સાચી છે? પહેલા તો એ કહો, 2014 પહેલા જયારે નરેન્દ્રભાઈ મોદીની સરકાર નહોતી, એ સમય દરમિયાન એટલે કે લગભગ 60 વર્ષનો ગાળો એમની પાસે હતો. પણ ભારતની જનતાને એ ખબર નથી કે યોજના એટલે શું, યોજનાઓ કઈ કઈ ભારતમાં ચાલુ છે. પણ કલ્પસર યોજના મને લાગે છે જ્યાં સુધી મારી જાણમાં છે એ યોજના હતી, અને જ્યારે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે એમનું આ સ્વપ્ન હતું કે કલ્પસર યોજના લાગુ થાય. અને તમે કહો છો કે કલ્પસર યોજના છે જ નહીં. હા, મારે એ કહેવાનું હતું કે અંકલે હમણાં એમ કીધું ને કે જે મહિલાઓ સુરક્ષિત છે, મહિલાઓ નહીં અત્યારની તો નાની 6 વર્ષની બાળકીઓ સુરક્ષિત. મારે શેર પ્રમુખને અને જામનગરનો જ મુદ્દો કેવો છો ભારતીય જનતા પાર્ટીને? હું કાઉન્સિલર છું, આ ગાય માતાના નામે ભાજપ મત લેવા નીકળે છે, ગાય માતાના નામે ભાજપ મત લેવા નીકળે છે. આ 2120 ગાયું, 3 વર્ષમાં 2120 ગાયું આ જામનગરની અંદર મરી ગઈ છે. મેં પિતૃકાન કર્યા, હવન કર્યો તો, મેં મુંડન કરાયું હતું,
આ ભાજપે એક અધિકારી ઉપર પગલા નથી લીધા. ગાય માતા આ ભાજપ ના બાપે વોટ બેંક ગાય ના નામે મત બેંક મત મત લેવામાં આવી. પહેલા તો હું છે ને ઓલા બેને કીધું એનો આન્સર આપીશ કે લેડીઝો સુરક્ષિત નથી. તો મારે એ જણાવવું છે કે કેન્દ્ર સરકારમાં જ્યારે એની સરકાર હતી ત્યારે દિલ્હી ની અંદર નિર્ભયા કાંડ થયો ત્યારે ક્યાં હતા લોકો? અને જો મહિલા સુરક્ષિત ના હોય ને તો અમુક મોટું તમને મંચ ઉપર મહિલા દેખાય છે. રાત્રે 2 વાગે અમે લોકો એકલા જઈ શકીએ છીએ કારણ કે અમે સુરક્ષિત છીએ. બરોબર, રાતે રાતે ગાયું ને લઈ જવાનો જે કાયદો હતો એ બનાવ્યો છે આપણી સરકારે જ છે કે રાતે ગાયું ને હારવાની જ નહીં, કોઈ પણ ગૌવંશ ને રાતે નહીં લઈ જવાનો. મૂળ વાત એ છે, હા, મુદ્દાથી ભટકતા નહીં. જામનગર ની વાત, મારા બેને કીધું કે દિલ્હીમાં જે નિર્ભયા કાંડ થયો હતો, આપણે જામનગર ની જ વાત કરી તો થોડા ટાઈમ પહેલા જામનગર ની અંદર જ 7 થી 8 વર્ષની નાનકડી બાળકી ઉપર રેપ થયો હતો, જો મારા મિત્રોને ના ખબર હોય તો. અને એ આરોપીઓનું અમે કોર્ટની અંદર કાળું મોઢું કરેલું હતું. તો એનો જવાબ દો, જામનગરમાં 7 વર્ષની બાળકી ઉપર રેપ થાય છે, ક્યાં છે આમાં? ફરી એકવાર જનતા સાથે જોડાઈશું. હસમુખભાઈ, આપને પૂછવા માંગુ છું કે પૂનમબેને એવા 5 કાર્યો અથવા એવા 3 કાર્યો કે જેનો જનતા અત્યારે લાભ લઈ રહી છે અને પૂનમબેને યોજના સંસદમાં રજૂઆત કર્યા પછી લાવી શક્યા હોય જામનગર માટે એવી કઈ? સંસદ તરીકે એમણે જામનગર સંસદીય વિસ્તારની વાત કરું તો અમારું જે યાત્રાધામ છે દ્વારકા એને હેરિટેજમાં સમાવેશ કરીને એના વિકાસ માટે જે કામ કર્યું છે એ આજે એનો લાભ પ્રજા લઈ રહી છે. જામનગરનો જે મુખ્ય ઉદ્યોગ છે બ્રાસપાટ ઉદ્યોગ, એનો જે એક્સાઇઝના પ્રશ્ન હતા એમાં બેને સફળ રજૂઆત કરી અને પ્રશ્ન સોલ્વ કર્યો, આજે અમારા ઉદ્યોગને એનો લાભ મળી રહ્યો છે. જામનગર જિલ્લાને હમસફર નવી ટ્રેન હમણાં જ હજી શરૂ કરાવી છે, અનેકવિધ કાર્યો છે પોસ્ટમાં જે પાસપોર્ટ. બીજો એક મુદ્દો એ હતો કે અહીંયા જામનગરમાં ખેડૂતોએ આંદોલન કરવું પડ્યું હતું પાક વીમાને લઈને, તો એના માટે શું થયું? પાક વીમો જે આંદોલન થયા પણ પાક વીમો રિલીઝ થયો. મારી પાસે તમે કહો તો આંકડા છે, હું બધા આંકડા જામનગર જિલ્લામાં કેટલા કયા ઓલા હેઠળ કિસાનોને કેટલા રૂપિયા મળ્યા એની હું વાત કરવા જાઉં તો જામનગર સંસદીય મત વિસ્તારની અંદર જામનગર જિલ્લામાં 73,334 લાખ રૂપિયાની આ વર્ષમાં ચૂકવણી કરવામાં આવી છે, ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં જમા થયા છે. એવી જ રીતે દ્વારકા જિલ્લા, દેવભૂમિ દ્વારકા જિલ્લો પણ આ સંસદીય મત વિસ્તારનો એરિયા છે. આંદોલન તો પ્રેરિત પણ હોય શકે ને ભાઈ, એમ તો અનામત આંદોલન થયું, પ્રેરિત જ હતું, અમને ખબર જ હતી. અનામત તો આલવી પડી ને સરકારે, સવર્ણો ને આપી, પણ આપી તો ખરી, ગુજરાત આખાને નથી આપી, આખા દેશમાં આપી. એ તો અમારો પોતાનો ઓલો હતો, પાર્ટીની પોતાની નિષ્ઠા હતી, એ ખાલી ગુજરાતને નથી આપી, સમગ્ર દેશના લોકોને 10% સવર્ણ અનામત આપી છે. અને એ માત્ર એક આંદોલન ના થયું હોય તો આપી શક્યા હોત? પણ આપી શકત, કોઈ પણ જ્ઞાતિ અમે પહેલેથી માની છે. મૂળ વાત એ છે કે એ જે વિકાસની વાત કરી રહ્યા છે, ખેડૂતોને જે ચૂકવણી કરી છે એની વાત કરી રહ્યા છે, અને હવે અનામતની જે વાત કરી રહ્યા છે કે એ તો અમે આંદોલન ના થયું હોય તોય આપવાના હતા. ના ના, એ વાત ખોટી છે, કારણ કે એ લોકો જ કહેતા હતા કે અનામત આપી શકાય એમ નથી, આ બંધારણમાં જોગવાઈ નથી, અનેક પ્રકારે આનાકાની કરતા હતા. એના માટે તો 14 પાટીદારના 9 લોહિયા યુવાનની હત્યા થઈ અને છેલ્લે એ આંદોલન ચરમસીમાએ પહોંચ્યું. અને જ્યારે એ લોકોને મતનો ભય પેદા થયો કે હવે આમાં આપણે કાંઈક કરશું નહીં તો પાટીદારોના મત નહીં મળે, એટલા માટે છેલ્લે મજબૂર થઈ અને 10% સવર્ણોને અનામત મળી છે. મૂળ વાત જિલ્લા પંચાયતની અંદર ગઈકાલે મેં એવા સમાચાર સાંભળ્યા હતા કે જિલ્લા પંચાયત જે ધારાસભ્ય તમારા જે છે બીજેપીમાં પડ્યા જામનગર ગ્રામ્યના, હવે જિલ્લા પંચાયત પણ તૂટવાના એધાણ પડ્યું. ના, કોઈ જિલ્લા પંચાયત છૂટવાની નથી, એ ખોટી વાતો છે. ખોટી વાતો કરી એ લોકોને, ખોટી વાતો કરી ઊંચા અવાજે બોલી ને આવી જ ભરમાવી પબ્લિકને, આ જ કામ ભાજપ સરકાર કરી રહી છે. કોઈ જિલ્લા પંચાયત તૂટવાની છે નહીં, તૂટી નથી ને તૂટશે પણ નહીં. મને લાગે છે મુડુભાઈ જીતશે આ વખતે, જંગી જીતશે, 100% જીતશે, જંગી બહુમતીથી જીતશે. મારે ખાલી એટલું પૂછવું છે કે કોંગ્રેસે 2004 અને 2009 સુધી કોંગ્રેસની છે, કોંગ્રેસે રાઇટ ટુ એજ્યુકેશન, માહિતી અધિકારનો કાયદો અને અન્નનો કાયદો, આ બધા કાયદા કોંગ્રેસ આપ્યા છે. ભારતીય જનતા પાર્ટીને 5 વર્ષની અંદર પૂછો કે જેટલા જેટલા તમારો 2014નો જે મેનિફેસ્ટો છે એમાંથી એક પણ કાર્ય થયું તો કયો? કારણ કે 15 લાખ ખાતામાં નથી આવ્યા, કાળું ધન નથી આવ્યું અને હજી 2 કરોડ લોકોને રોજગારી નથી આવી. તમે પૂછો, જવાબ આપી દો, કાળું ધન 5 વર્ષ થયા નથી આવ્યું, હજુ બીજા 10-11 વર્ષ લાગશે આવતા? સાહેબ, મારો એક સવાલ છે જે કોંગ્રેસ સીધો કોઈ દિવસ જવાબ આપે, પહેલા જવાબ આપો પછી સવાલ. કાળા નાણા માટે હું મિત્રોને કહીશ કે કાળા નાણા માટે નરેન્દ્રભાઈ સત્તામાં આવતાની સાથે 15 દિવસમાં સીટની રચના કરી. કાળા નાણા માટેનો જે એક્ટ છે એને મજબૂત બનાવવામાં આવ્યો.
મની લોન્ડરિંગ કાયદો મજબૂત કાયદા મજબૂત થયા વિદેશમાં સ્વિસ બેંકોમાં જે નાણું છે એમાં એક રૂપિયો પણ નથી આવ્યો હસમુખભાઈ આ પાંચ વર્ષના એ આંકડાઓ ના બતાવશો આખી દેશની જનતાને ખબર ફોટા પાડો ને હું બોલું એ આંકડા બેનામી સંપત્તિઓ ની સમસ્યાનું નિરાકરણ કર્યું 16,000 થી વધુ કેસમાં વિદેશમાંથી કેટલા આવ્યા ભાઈ વિદેશમાંથી આવતા કઈ આપણું ઘર નથી આજે સ્વિસ હારે જેની યારે આપણે વાત કરી છે ને સ્વીડન હારે કરાર થઈ ગયો ત્યાંની માહિતીઓ હવે આપતા થઈ ગયા કેન્દ્ર સરકારને પછી ત્યાં 100 દિવસમાં પાછું લાવવાની વાત શું કામ કરી હતી તમે એ વચનો જ હતા ને મૂળ વાત વચનો જે આપ્યા છે એ ખરેખર પૂરા થાય છે ખરા વચનો હંમેશા આપવા માટે જ હોય છે કોઈ પણ ની સરકારો પૂરા કરવા માટે નથી હોતા અને પ્રજા બિચારી ગેરમાર્ગે દોરાય છે પ્રવીણભાઈ ને હું એક સવાલ પૂછવા માંગીશ ગિરીશભાઈ જવાબ આપ્યો છે પોલિટિકલી કે તદ્દન ખોટો આપ્યો છે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ખોતે મીડિયાના ઇન્ટરવ્યુમાં એમ કહે છે કે પ્રદેશના નેતાઓએ જે ટિકિટનું માપદંડ આપ્યું છે એ મને સમજાતું નથી કોંગ્રેસ આમને પતી જશે એવું એના જિલ્લા પ્રમુખ કહે છે હું આ પાંચ વર્ષના ભાજપના શાસનમાં સૌથી વધારે જો અત્યાચાર થયો હોય તો દલિત સમાજ ઉપર થયો છે ઓલ ઇન્ડિયા ક્રાઇમ રેકોર્ડના રેકોર્ડમાં નોંધાયેલો છે 19% વધારો થયો છે દલિત સમાજ ઉપર દર ઓગણીસ મિનિટે એક દલિત ઉપર અત્યાચાર થાય છે દર 3 મિનિટે એક દલિત મહિલા ઉપર બળાત્કાર થાય છે મહિલાઓના મુદ્દે આ મહિલાએ જવાબ આપ્યો હતો તમે શું કહો છો મહિલાઓ મુદ્દે હાર્દિક છે ને હાઇલાઇટ થવા માટે આ બધી મહેનત કરતો હતો બાકી છે ને આ લોકો એમ કેવા માંગતા હોય કે 15 લાખ નું શું થયું તો અમે અત્યારે એમ કહીએ છીએ લોકો ગઈ લોકસભામાં એ લોકો સપના આપ્યું હતું કે ફોર્મ ભરાવ્યા હતા એ બધાને 100 રૂપિયા તો પાછા આપી દો 100 રૂપિયા ની એને અહીંયા આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે ખરેખર જામનગરની જે જનતા છે એના પ્રશ્નો ઘણા છે વિકાસના દાવો થયા છે હવે જોવાનું છે કે જનતા ભાજપના ઉમેદવારને લાવે છે કે પછી કોંગ્રેસના ઉમેદવારને લાવે છે આજે મહાસંગ્રામ આપણે જામનગરથી કર્યો આવતીકાલે એક નવા વિસ્તારમાં ફરી મળીશું નવા લોકો સાથે રજા આપશો નમસ્કાર